આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીઝ ચટણી મસાલા કોર્નની રેસીપી. ફ્રેન્ડ્સ, આપણે લોકો થિયેટરમાં પિક્ચર્સ જોવા, મૂવી જોવા જઈએ છીએ તો જે મકાઈ આપણને મળે છે કોર્ન એકદમ ટેસ્ટી હોય છે, પણ એની પ્રાઇસ પણ બહુ જ વધારે હોય છે, કોસ્ટલી હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું એ જ ચીઝ મસાલા કોર્ન તમને ઘરે કેવી રીતે તમે ઇઝીલી બનાવી શકો છો એ રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ એને લાઇક, શેર અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચલો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ અવર રેસીપી. તો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ મેં ગેસ ઉપર તપેલીમાં ગરમ પાણી મૂકી દીધું હતું અને એમાં મેં 2 વાટકી મકાઈને બોઇલ થવા માટે મૂકી દીધી છે અને અહીંયા મેં 1 ચમચી ખાંડ એડ કરી છે અને અહીંયા હું 1 ચમચી હળદર એડ કરું છું. કારણ કે હળદર નાખવાથી શું થશે કે આપણી જે મકાઈ છે એ જેમ ગરમ થશે એમ થોડી લાઇટ કલર થઈ જતો હોય છે. તો જો આપણે એમાં પિંચ હળદર એડ કરી દીધી હશે, મતલબ 1 ચપટી જેટલી, તો આપણી જે મકાઈ છે એનો કલર એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે અને ખાંડ નાખવાથી એની સ્વીટનેસ પણ બની રહેશે, તો મકાઈમાં વધારે મસ્ત ટેસ્ટ આવશે. તો ફ્રેન્ડ્સ, આને હવે આપણે 2 મિનિટ જેવું વધારે પકાવી લઈએ છીએ, ચોળવી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણી આ મકાઈ છે એ બોઇલ થઈ ગઈ છે અને હું હવે ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને એને આપણે ગાળી લઈએ છીએ એક ગરણીમાં. તો ફ્રેન્ડ્સ, ચીઝ ચટણી મસાલા કોર્ન બનાવવા માટે અહીંયા મેં સૌથી પહેલા આ 3 ચમચા હું મકાઈ લઈ રહી છું અને મકાઈ એકદમ ગરમ ગરમ જ છે, જે આપણે તમે જોઈ શકો છો મેં ચાળી લીધી છે, ગરણીમાં ગાળી લીધી છે, સોરી, એ જ મકાઈ છે. હવે ફટાફટ આપણે ગરમ ગરમ મકાઈની અંદર મેં 3 ચમચા મકાઈ લીધી છે તો અહીંયા હું આવી રીતે ફૂલ સ્પૂન ભરેલી છે મેં. આ 2 ટેબલ સ્પૂન હું બટર એડ કરી રહી છું, તમે જોઈ શકો છો ફટાફટ, કારણ કે આપણે ગરમ ગરમ જ મકાઈની અંદર આપણે બટર એડ કરવાનું છે માટે. અને અહીંયા મેં આ ચટણી લીધી છે, કોથમીર અને પુદીનાની ચટણી છે, એને હું 2 ટેબલ સ્પૂન એડ કરી રહી છું, તમે જોઈ શકો છો. અને અહીંયા હું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી રહી છું. ફ્રેન્ડ્સ, આ ચીઝ ચટણી જે કોર્ન બનાવી રહ્યા છીએ આપણે, મસાલા કોર્ન, એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અને બધાને, નાના મોટા બધાને પસંદ આવે છે. તો જો તમને આ પસંદ આવે રેસીપી તો તમે એને જરૂરથી એકવાર ટ્રાય કરજો. આપણી આ મકાઈ ગરમ ગરમ છે ત્યારે જ આપણે એને હલાવવાની છે કે જેથી કરીને આપણું જે બટર છે એ જલ્દીથી એમાં મેલ્ટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં આને મિક્સ કરી દીધું છે. તો હવે આપણી આ જે ચીઝ ચટણી મસાલા કોર્ન છે તો આપણે આની અંદર હવે ચીઝ ખમણી લઈશું, તમે જોઈ શકો છો. ચીઝ તમને જે પ્રમાણે પસંદ હોય, ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું ખમણી શકો છો. તો અત્યારે હું આટલું ખમણી રહી છું, પછી આપણે ગાર્નિશિંગમાં થોડું વધારે ખમણીશું. તો એને આપણે અમે મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ આપણી ચીઝ ચટણી મસાલા કોર્ન એકદમ રેડી છે, યમ્મી અને ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ, હવે હું એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઉં છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં એને એક બાઉલમાં સર્વ કરી લીધું છે અને હવે હું એની ઉપર આવી રીતે થોડું ચીઝ ખમણી લઉં છું. જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવે તો તમે એને જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને તમે જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો કે જેથી કરીને મારી આવનારી નવી નવી રેસીપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ હવે આપણે આપણી આગળની નવી રેસીપીમાં.